गुजरात में प्रथमवार अमदावाद नवावाड़ा विस्तार में आवेली त्रिशा हॉस्पिटल खाते दुनिया सर्वश्रेष्ठ कहवा तो नी रिप्लेसमेंट रोबोट नु लॉन्चिंग करवामां आव्युं। घूटणना दर्दीओने ऑपरेशन करावा माटे गुजरात बहार जवा पड़तुं हतुं तेमज खर्च पण वधु थतो हतो, परंतु हवे दर्दीओनी सारवारने मूंझवता प्रश्नोनो उकेल आव्यो। अमदावादमां ज अद्यतन टेक्नोलॉजी धरावता रोबोटनुं लॉन्चिंग। रोबोटना कारणे दर्दीओने फायदा थाय छे। घूटणनो ऑपरेशन समय हाડકામાં ઘસારો થતો હોય છે, પરંતુ આ રોબોટિક ટેકનોલોજીના કારણે હવે દર્દીઓના ઘૂંટણના હાડકાનો ઘસારો નહીવત થાય છે। એટલું જ નહીં, પરંતુ રોબોટ થકી ઓપરેશન કરાવ્યા દર્દીની રિકવરી ઝડપી થતી હોય છે, સાથોસાથ મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન પણ કરવામાં આવે છે। અમદાવાદના નવાવાડા વિસ્તારમાં ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અલ્પેશ પટેલ આ રોબોટ વિશે વધુમાં જણાવે છે કે ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત, પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે। ત્રિશા મલ્ટીપ્લસ સ્પેશિયાલિટી હોસ્પિટલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તે માટે નવી ટેકનોલોજી અપનાવવા ખૂબ ઉત્સુક છે, અને રોબોટિક ટેકનોલોજી એ ઘૂંટણના સાંધા બદલવાની એક આધુનિક પદ્ધતિ છે। જુદા જુદા પ્રકારના ઘૂંટણના ઘસારા હોય છે। ઘૂંટણના ઘસારાના કારણે દર્દીને અસહ્ય દુખતું હોય છે। દર્દીઓના ઘૂંટણના સારવાર પણ પ્રકાર અલગ હોય છે। ઘસારાના શરૂઆતના તબક્કામાં દવા, જીવનશૈલી બદલવી, જેમ કે નીચે બેસાય નહીં, પલાટી વાળવી નહીં, સીડી ચડ ઉતર ના કરવી વગેરે બાબતો બદલવી પડતી હોય છે। દુખાવાની ગોળીઓથી ઘસારો મટતો નથી। ઘૂંટણમાં વધુ ઘસારો હોવાના કારણે તેનું ફરજિયાત ઓપરેશન કરાવવું પડતું હોય છે, જેમાં રોબોટિકની રિપ્લેસમેન્ટની પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। કારણ કે રોબોટની મદદથી કરવામાં આવતો ઓપરેશનના કારણે દર્દીઓને મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવતું હોય છે, દર્દીઓની રિકવરી પણ ઝડપથી થતી હોય। પહેલાં ઘૂંટણના સાધનો ઓપરેશન ડૉક્ટરના અનુભવ અને અનુમાનના આધારે કરવામાં આવતું, ટેકનોલોજીના અભાવના કારણે ક્યારેક દર્દીઓની મુશ્કેલી પણ પડતી હોય છે, પરંતુ 100% રિઝલ્ટ દર્દીઓને મળી રહે તે માટે ડૉક્ટર અલ્પેશ પટેલ દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળો રોબોટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ રોબોટના લાભથી અનેક દર્દીઓના ઘૂંટણના સાંધા બદલવા મહત્તમ ચોકસાઈ અને સારવાર મળશે તેમ તેમણે જણાવ્યું હતું। આમ ગુજરાતમાં પ્રથમવાર ની રિપ્લેસમેન્ટ રોબોટનું લોન્ચિંગ। રોબોટની મદદથી થશે ઘૂંટણના દર્દ દૂર। ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાના શ્રેષ્ઠ રોબોટનું કરાયું લોન્ચિંગ। 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને થાય છે ઘૂંટણના દુખાવો, ત્રિશા ખાતે કરવામાં આવશે રોબોટિકની રિપ્લેસમેન્ટ। રોબોટની રિપ્લેસમેન્ટના કારણે ઝડપી રિકવરીને મહત્તમ ચોકસાઈ રહે છે। આમ અમદાવાદની ત્રિશા હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી ધરાવતા ઘૂંટણના સાંધા બદલવાના રોબોટનું લોન્ચિંગ થતા દર્દીઓ અને અમદાવાદવાસીઓમાં અને ગુજરાતના લોકોમાં ખુશી। એસા પોસિબલ હૈ કે અપને જો મેન્યુઅલ મેથડ સે સર્જરી ખતમ તો ઓલવેઝ કર સકતે તો કભી પેશન્ટ કા સર્જરી અધૂરા નહીં રહે જાતા। અચ્છા, પેશન્ટ કો ઇસમે કોઈ પ્રોબ્લેમ આયેગી ફિર? નહીં, પેશન્ટ કા જો પ્રોબ્લેમ રહે જાતા થા, જો ખોડ રહે જાતી થી, જો ટેડા રહે જાતા થા, ઉસકો હી સુધાર કરને કે લિયે હી રોબોટિક ટેકનોલોજી। રોબોટિક ટેકનોલોજી સે ટાઈમ કિતને ટાઈમ મે રિપ્લેસમેન્ટ હો સકતા હૈ? રોબોટિક ટેકનોલોજી સે 30 સે 40 મિનિટ મે પૂરા સર્જરી ખતમ હો સકતા હૈ। એક દિન મે સર કિતને રિપ્લેસમેન્ટ હો, ની રિપ્લેસમેન્ટ હો? એક દિન મે 4 સે 5 સર્જરી એક સ્લોટ મે આરામ સે કર સકતા હૈ। हम डॉक्टर अल्पेश एम पटेल है और चीफ ऑर्थोपेडिक सर्जन त्रिशा मल्टी स्पेशलिटी हॉस्पिटल। हमारा स्पेशल इंटरेस्ट ऑफ प्रैक्टिस है जॉइंट रिप्लेसमेंट, हिप और नी जॉइंट रिप्लेसमेंट हमारा एक्सपर्टाइज है। अच्छा, जब जिस तरह से आज रोबोट सर्जरी का यहाँ ओपनिंग हुआ है, किस तरह से उसको हैंडल किया जाएगा और किस तरह का इसका ऑर्गेनाइजेशन है? आप उम्र के साथ बढ़ता एक रोग घुटना का घसारा सुना ही होगा कि जैसे उम्र बढ़ती है तो बड़ी उम्र में घुटना में घिसाव शुरू हो जाता है। जैसे घुटने में घिसाव शुरू हो बैठना डेली एक्टिविटीज में तकलीफ शुरू हो जाता है, तब जाके रिप्लेसमेंट का एडवाइस देने में आता है। अब रिप्लेसमेंट जब करना होता है तब आप कन्वेंशनल मेथड यानी रूटीन सर्जरी आप देखा होगा और सुना होगा, और दूसरा रोबोटिक टेक्नोलॉजी जो आज हम यहाँ पे त्रिशा मल्टी स्पेशलिटी में लॉन्च कर रहे हैं वो नई टेक्नोलॉजी नी रिप्लेसमेंट के लिए है। अब नी रिप्लेसमेंट जब करते हैं तो एक पैर का अलाइनमेंट डिसाइड करना होता है, जो पैर टेढ़ा होता है उसको सीधा करना होता है। जो अलाइनमेंट सीधा करने के लिए कन्वेंशनल सर्जरी में ऊपर की हड्डी में एक रॉड डालना होता है, जिस रॉड के ऊपर जिग लगा के हड्डी को कट करना होता है, और नीचे की हड्डी में बाहर से जिग लगा के नीचे की हड्डी को कट करना होता है। ये जब जिग लगाते हैं तो एक अनुभव से, एक जजमेंट से, एक अनुमान से जिग को लगाया जाता है, जिसमें कुछ ना कुछ खामी रहने की संभावना रहती है। उसमें उस खामी की वजह से कई दर्दियों को सुना होगा कि 10-20% लोग ऐसे होते हैं जिनको थोड़ा घुटने में बाद में ऑपरेशन के बाद भी दर्द रह जाता था,
अच्छा, गुजरात ये जो रॉबर्ट सर्जरी का है किन देशों में है और आज फिलहाल गुजरात में प्रथम बार है, तो किस तरह से आयोजन हुआ इसका? ओके, अभी जैसे कि रोबोटिक सर्जरी इसलिए आया कि कुछ ना कुछ प्रॉब्लम घुटने में ऑपरेशन के बाद भी रह जाता था, तो उसको लेके टेक्नोलॉजी डेवलप हुआ जो रोबोटिक नी टेक्नोलॉजी है। अच्छा, इसका खर्चा कितना आएगा? हाँ, रोबोटिक नी टेक्नोलॉजी में नॉर्मल सर्जरी से 20-30 हज़ार रुपए ज्यादा खर्चा आता है उसमें, ज्यादा ऐसा नहीं है कि बहुत सर्जरी का कॉस्ट बढ़ जाता है। अच्छा, रोबोट जिस तरह से देखा जाए, अगर लाइटिंग का प्रॉब्लम आया तो रोबोट की जो सर्जरी में कुछ प्रॉब्लम आएगी क्या? नहीं, रोबोटिक सर्जरी में इनकेस लाइट भी चला गया तो प्रैक्टिकली ये सब बैटरी ऑपरेटेड 100% रहते हैं, तो ऐसा कुछ ऐसा दिक्कत नहीं आएगा कि मशीन बंद हो जाएगा। सर,